બોર્ડની પરીક્ષાની તારીખ જાહેરાત થતાં માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી હોય ત્યારે પરીક્ષાની તૈયારી માટેની આજરોજ રાજકોટ ખાતે શિક્ષણ સમિતિની બેઠક મળી હતી, જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવા માટે બિલ્ડિંગ અને બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ કરણસિંહજી હાઈસ્કૂલમાં આજથી કંટ્રોલ રૂમનો પ્રારંભ થયો છે. બેઠકના અધ્યક્ષ જિલ્લા શિક્ષણાધિકારી RM ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ધોરણ 10ની SSCની માર્ચ 2019 માટે કુલ 5 ઝોનમાં પરીક્ષા લેવામાં આવશે, જેમાં રાજકોટમાં 3, જસદણ અને ધોરાજીમાં 1-1 ઝોનની ફાળવણી કરવામાં આવી છે. ધોરણ 10 માટે 222 બિલ્ડિંગના 2016 બ્લોકની ફાળવણી પરીક્ષા લેવા માટે કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12 SSC માટે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે 58 બિલ્ડિંગમાં 622 બ્લોક અને સામાન્ય પ્રવાહ માટે 141 બિલ્ડિંગના 1265 બ્લોકની ફાળવણી પરીક્ષા લેવા માટે કરવામાં આવી છે. 7મી માર્ચથી ધોરણ 10 અને 12 સ્ટાર્ટ થઈ રહી છે. રાજકોટ જિલ્લાની અંદર મોટાભાગની તમામ પ્રકારની તૈયારીઓ અમે અમારી કક્ષાએથી બ્લોક બિલ્ડિંગો નક્કી કરી દીધેલા છે. રાજકોટ શહેર અને ગ્રામ્યની અંદર કુલ 10મા અને 12મા ધોરણના 10 ઝોનની અંદર કામ થવાનું છે. 10-10 ઝોનની અંદર ગ્રાસરૂટ લેવલ સુધી, શાળા સુધી સંપૂર્ણ વિગતો જઈ શકે તે પ્રકારનું પ્લાનિંગ અમે અમારી કક્ષાએ કરી દીધું છે. વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 58 બિલ્ડિંગની અંદર 622 બ્લોકમાં પરીક્ષા લેવાની છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 145 બિલ્ડિંગનો ઉપયોગ કરવાના છે અને 1265 જેટલા બ્લોકનો ઉપયોગ થવાનો છે. જ્યારે ધોરણ 10ની અંદર એ જ પ્રમાણે 227 બિલ્ડિંગનો ઉપયોગ થવાનો છે અને 2106 બ્લોકનો ઉપયોગ થવાનો છે. આ પ્રમાણેની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આ બ્લોક બિલ્ડિંગની અંદર જેટલા બિલ્ડિંગો છે તેમની તબક્કાવાર આજથી શરૂ કરી અને 8 તારીખ સુધી સતત મિટિંગનો દોર ચાલુ છે. દરેક સ્થળ સંચાલકો સાથે નાનામાં નાની વિગતો, એમને સ્થળ કક્ષાએ શું કામગીરી કરવાની છે, બ્લોક બિલ્ડિંગની અંદર સુપરવાઇઝરોની નિમણૂક કેવી રીતે કરવાની છે, એમને કોઈપણ પ્રકારની અનિયમિતતા હોય તો તેને દૂર કરવા માટે કેવા પ્રકારના ફોર્મ્સ ભરવાના છે, રેકર્ડ કેવા પ્રકારનું અપડેટ કરવાનું છે, એની નિમણૂક આપતી વખતે સ્થળ સંચાલક તરીકે એમણે કઈ કઈ કાળજી લેવાની છે, આ બધી જ વિસ્તૃત માહિતી મળી જાય તે માટે રાજકોટ જિલ્લાના વહીવટીતંત્રના માર્ગદર્શનની જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આપેલી સૂચનાઓ મુજબ તમામ સ્થળ સંચાલકો સુધી માહિતી સાચી જાય, હકીકત લખી જાય તેવા પ્રકારનો પ્રયત્ન રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી અને માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન અને રાબરી છે, સમગ્ર વહીવટીતંત્રના માર્ગદર્શનની જે આયોજન થઈ રહ્યું છે. ઓકે, ઝાલા સિદ્ધરાજસિંહ મદદનીશ ઝોનલ અધિકારી ઝોન 24. ખાસ કરીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માર્ચ 2019ની પરીક્ષા જે લેવાનાર છે એનું સુચારુરૂપથી સંચાલન થાય, વિદ્યાર્થીઓ નિર્ભયપણે સારા વાતાવરણમાં પરીક્ષા આપે એના માટે આજે બિલ્ડિંગ કંડક્ટરોની એક મિટિંગ રાખવામાં માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી છે. આ કાર્ય શિબિરમાં બિલ્ડિંગ કંડક્ટરની ફરજો શું છે, સુપરવાઇઝરોની ફરજો શું છે, સાથે સાથે પાર્સલ કઈ રીતે તૈયાર કરવું, વિદ્યાર્થીઓને સાહિત્ય આપવામાં કે કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થીઓને કંઈ મુશ્કેલી ન પડે એનું આયોજન કરવામાં આવે છે અને તેઓ શ્રીને એક પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એટલે કે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી અને પરીક્ષા લેવાની છે અને સારા વાતાવરણમાં રાજકોટ જે હંમેશા પરીક્ષામાં ગૌરવરૂપ હોય છે એ રીતે સુચારુરૂપ પરીક્ષા લેવાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ ખાતે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ ધોરણ 12ના 5 ઝોન જે છે એમાં 4 ઝોન કરણસિંહજી ખાતે છે, 1 ધોરાજી ખાતે છે અને 1 જસદણ ખાતે ઝોન રાખવામાં આવ્યો છે. એટલે કે ગ્રામ્ય કક્ષાના જે ઝોન છે એ જસદણ અને ધોરાજીથી સંચાલન થશે. રાજકોટ સિટી જે છે એનું કરણસિંહજી હાઈસ્કૂલમાંથી સંચાલન થશે અને એનો જે કંટ્રોલ રૂમ છે એ પણ કરણસિંહજી હાઈસ્કૂલમાં 222-68-89 ઉપર કોઈ પણ મુશ્કેલી હોય તો એનો કંટ્રોલ રૂમનો આ નંબર છે. તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી અને હું વ્યક્તિગત ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. કોઈ પણ જાતના આપ કોઈ પણ અફવાઓથી અંદર ન આવી નિર્ભયપણે આપ પરીક્ષા આપો અને ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામના. સર, આજે કેટલા ઝોનની બેઠક છે? આજે જે HSCના ઝોન છે વિજ્ઞાન પ્રવાહ